नमस्कार विद्यार्थी मित्रों, आपणे मुख्यत्वे त्रण प्रकारना प्रेजेंटेशन विषे अगाउना विडियो लेक्चर में जोयुं। मौखिक, लेखित अने पावरपॉइंटना माध्यम वडे तैयार थयेल प्रेजेंटेशन। हवे आपणे आ त्रण प्रकारना प्रेजेंटेशन वखते ध्यानमां राखवा लायक बाबतो विषे अभ्यास करशुं। सौथी पहला मौखिक प्रेजेंटेशन वक्ते ध्यान में राखवा लायक बाबतो। मौखिक प्रकारनी रजूआत सामान्य रीते सामसामे थती हुए छे। एनो अर्थ ए पण नथी के लांबा अंतरे के माध्यमथी ना थई सके। जो सामसामे के माध्यमनी मददथी मौखिक प्रेजेंटेशन करवामां आवतुं होय तो कई कई बाबतो ध्यानमां राखवी। सौथी पहला मौखिक रजूआत श्रोतागणने अनुलक्षीने थवी जोईए। सामेना व्यक्ति के जूथने ध्यानमां राखी अने मौखिक रजूआत थवी जोईए। मौखिक रजूआत अनुकूल समय अने स्थळे होवी जोईए। मौखिक रजूआत माटे योग्य समय अने योग्य स्थळ होवું જોઈએ। મૌખિક રજૂઆતના મુદ્દાઓની ગોઠવણી તર્કબદ્ધ હોવી જોઈએ। જે બાબત માટે રજૂઆત કરવાની છે એ બાબતના મુદ્દાઓની ગોઠવણી ક્રમમાં અને તર્કબદ્ધ હોવી જોઈએ, જેથી કરી અને મૌખિક પ્રેઝન્ટેશનને આપણે અસરકારક બનાવી શકીએ, સામેના વ્યક્તિ કે જૂથને સરળતાથી સમજાવી શકીએ। રજૂઆતમાં શબ્દો અને ભાષાની પસંદગીમાં કાળજી લેવાવી જોઈએ અને શબ્દોના ઉચ્ચારણ સ્પષ્ટ રીતે થવા જોઈએ। મૌખિક પ્રેઝન્ટેશન મૌખિક રીતે થાય છે, શબ્દો અને ભાષાના ઉપયોગ દ્વારા થાય છે, એટલે શબ્દો અને ભાષાની પસંદગીમાં પૂરતી કાળજી લેવાવી જોઈએ। શબ્દોના ઉચ્ચારણ પણ સ્પષ્ટ રીતે થવા જોઈએ, જેથી કરી અને શબ્દનો એક ચોક્કસ અર્થ સ્પષ્ટ થાય। ઉચ્ચારણના કારણે ઘણી બધી વખત સામેના વ્યક્તિ કે જૂથને સમજવામાં મુશ્કેલી પડે અને ધાર્યું પરિણામ પ્રાપ્ત ન કરી શકીએ। રજૂઆત કરતાનો અવાજ સાંભળી શકાય તેટલો ઊંચો અને પ્રભાવી હોવો જોઈએ। મૌખિક પ્રેઝન્ટેશનમાં રજૂઆત કરનાર એટલે કે રજૂઆત કરતાનો અવાજ એ સાંભળી શકાય તેટલો ઊંચો અને પ્રભાવી હોવો જોઈએ, જેથી કરી અને રજૂઆતની પ્રભાવકતામાં વધારો થાય। રજૂઆત સામા પક્ષની લાગણીને ઢંઢોળીને પોતાની વાત બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ। મૌખિક પ્રેઝન્ટેશનમાં સામેના વ્યક્તિની લાગણીને ઢંઢોળી અને પોતાની વાત સમજાવવાનો પોતાની વાત મનાવવાનો પ્રયત્ન થવો જોઈએ અથવા તો કરવો જોઈએ। રજૂઆત કરતાં સામા પક્ષની યોગ્ય દલીલ સ્વીકારવાની ક્ષમતા અને સજ્જતા હોવી જોઈએ। ઘણી બધી વખત રજૂઆત કરતાને શ્રોતા અથવા તો સામા પક્ષ તરફથી દલીલ પણ કરવામાં આવે તો આવી દલીલોને સ્વીકારવાની ક્ષમતા અને સજ્જતા તેમની પાસે હોવી જોઈએ। રજૂઆતની સમગ્ર પ્રક્રિયા દરમિયાન રજૂઆત કરતાએ પોતાની લાગણી પર કાબૂ રાખવો જોઈએ। મૌખિક પ્રેઝન્ટેશનમાં રજૂઆત કરતાએ રજૂઆત વખતે પોતાની લાગણીઓને પણ કાબૂમાં રાખવી પડશે। રજૂઆત વખતે સામા પક્ષને શક્ય હોય તેટલો વખત તેમના પ્રશ્નોના ઉત્તર આપવા જોઈએ। મૌખિક પ્રેઝન્ટેશનમાં રજૂઆત કરતાએ શ્રોતા કે સામેના પક્ષ કે જૂથને જે કંઈ પણ પ્રશ્નો છે એ પ્રશ્નોના ઉત્તર આપવા માટે શક્ય હોય તેટલો વધારે સમય આપવો જોઈએ। મૌખિક પ્રેઝન્ટેશનની રજૂઆત મુદ્દાસર અને તર્કબદ્ધ રીતે આગળ વધવી જોઈએ કે જેથી કરી અને બધી જ બાબતો સ્પષ્ટ
થાય અને સામેના વ્યક્તિના મનમાં કોઈ પ્રકારની શંકા ન રહે. તો અહીંયા સુધીની બાબતો આપણે મૌખિક પ્રેઝન્ટેશનમાં ધ્યાનમાં રાખવાની બાબતો જોઈ. હવે ત્યાર પછી લેખિત પ્રેઝન્ટેશન માટે ધ્યાનમાં રાખવા લાયક બાબતો. લેખિત પ્રકારની રજૂઆત સામાન્ય રીતે સામસામે હોતી નથી. એનો અર્થ એ કે લાંબા અંતરે કોઈ માધ્યમની મદદથી આ પ્રકારની રજૂઆત લેખિતમાં થાય છે. એટલે લેખિત પ્રેઝન્ટેશનમાં પણ ઘણી બધી બાબતોને ધ્યાનમાં રાખવી પડે. એ બાબતોની વાત કરીએ તો લેખિત રજૂઆત વાચકગણને અનુલક્ષીને થવી જોઈએ. જેવી રીતે મૌખિક રજૂઆત એ સામા પક્ષને ધ્યાનમાં રાખીને થવી જોઈએ, એવી જ રીતે અહીંયા લેખિત રજૂઆત જે વાચક વર્ગ છે એ વાચક વર્ગને અનુલક્ષીને થવી જોઈએ. રજૂઆત કરનારે સામા પક્ષની વય, મોભો અને પદને ધ્યાનમાં રાખીને રજૂઆત કરવી જોઈએ. લેખિત રજૂઆતમાં રજૂઆત કરનારે સામા પક્ષની ઉંમર, એમની વય, એમનો મોભો દરજ્જો, એમનો હોદ્દો આ વગેરે બાબતોને ધ્યાનમાં રાખી અને રજૂઆત કરવી જોઈએ. લેખિત રજૂઆતમાં શબ્દો અને ભાષાની પસંદગી પર પૂરતી કાળજી લેવાવી જોઈએ. જેવી રીતે મૌખિક પ્રેઝન્ટેશનમાં શબ્દો, ભાષાની પસંદગી અને શબ્દોનું ઉચ્ચારણ મહત્વના હતા, એમ અહીં પણ લેખિત રજૂઆતમાં શબ્દો અને ભાષાની પસંદગીમાં પૂરતી કાળજી રાખવી જોઈએ. લેખિત રજૂઆતમાં વ્યાકરણ અને જોડણીની શુદ્ધતા જાળવવી જોઈએ. ખાસ મહત્વની બાબત છે કે લેખિત રજૂઆતમાં વ્યાકરણની બાબતો અને શુદ્ધ જોડણી લખાવવી જોઈએ. બંને બાબતોમાં ધ્યાન રાખવું જોઈએ. વ્યાકરણ અને જોડણીની શુદ્ધતા જળવાવવી જોઈએ. લેખિત રજૂઆતમાં ભાષાનો આડંબર ઓછો અને રજૂઆત માપસરની હોવી જોઈએ. લેખિત રજૂઆતમાં ભાષાનો આડંબર ઓછો એટલે કે સામેના પક્ષને સરળતાથી સમજાય એવી સરળ ભાષાનો ઉપયોગ થયેલો હોવો જોઈએ. ભાષામાં કોઈ પણ પ્રકારના આડંબર અથવા તો દ્વિઅર્થી શબ્દોનો પ્રયોગ થવો જોઈએ નહીં અને રજૂઆત પણ યોગ્ય અને માપસરની હોવી જોઈએ. લેખિત રજૂઆતના મુદ્દાઓની ગોઠવણી તર્કબદ્ધ અને ફકરામાં હોવી જોઈએ. ચાલો લેખિત પ્રેઝન્ટેશનમાં મુદ્દાઓની ગોઠવણી ક્રમમાં એટલે કે તર્કબદ્ધ રીતે થવી જોઈએ. ઉપરાંત આ રજૂઆત એ ફકરાઓ અથવા તો મુદ્દાઓ દ્વારા હોવી જોઈએ. લેખિત રજૂઆતમાં નાના મુદ્દાઓ માટે ક્રમ કે નિશાનીનો ઉપયોગ કરવો જોઈએ. લેખિત રજૂઆતમાં જે પણ રજૂઆતના મુદ્દાઓ છે એમાં નાના મુદ્દાઓ હોય તો એ નાના મુદ્દાઓ માટે ક્રમ કે પછી ચોક્કસ ચિહ્ન કે નિશાનનો ઉપયોગ કરવો જોઈએ. લેખિત રજૂઆતમાં લખાણની ગોઠવણી રજૂઆતના સ્વરૂપ પ્રમાણે કરવી જોઈએ. લેખિત પ્રેઝન્ટેશનમાં જે લેખિત બાબતો રજૂ કરવાની છે એ લખાણની ગોઠવણી રજૂઆતના સ્વરૂપ પ્રમાણે હોવી જોઈએ. કયા સ્વરૂપે લેખિત પ્રેઝન્ટેશન કરવાનું છે એ સ્વરૂપને ધ્યાનમાં રાખી અને લખાણની ગોઠવણી કરવી જોઈએ. જો માહિતી પત્ર સ્વરૂપે રજૂઆત કરવાની હોય તો લખાણની ગોઠવણી એ પ્રમાણે કરવાની થશે. જો રજૂઆત છે એ પરિપત્ર કે મેમો ના માધ્યમથી કરવાની હોય તો લખાણની ગોઠવણી એ સ્વરૂપમાં કરવી પડશે. એટલે લખાણની ગોઠવણી એ રજૂઆતના સ્વરૂપ પ્રમાણે કરવી જોઈએ. લેખિત રજૂઆતમાં લખાણને અનુરૂપ કાગળની ગુણવત્તા અને કદની પસંદગી કરવી જોઈએ. ચાલો લેખિત રજૂઆતને અસરકારક બનાવવા માટે કાગળની પસંદગી, કાગળનો રંગ અને કાગળનું કદ એ અગત્યની બાબતો છે. એટલે લખાણને અનુરૂપ કાગળની ગુણવત્તા, કાગળનો રંગ
અને કાગળની કાગળના કદની પસંદગી કરવી જોઈએ. સામાન્ય રીતે A4 કાગળનો ઉપયોગ કરવામાં આવે છે. કાગળની ગુણવત્તા ઉચ્ચ કક્ષાની રાખવામાં આવે છે. ત્યાર પછી હસ્તલિખિત કે કમ્પ્યુટર દ્વારા ટાઈપ થયેલ રજૂઆત સરળતાથી વાંચી શકાય તેવી હોવી જોઈએ. જો લેખિત રજૂઆત હસ્તલિખિત હોય, હાથે લખેલ હોય કે પછી કમ્પ્યુટર દ્વારા ટાઈપ થયેલ હોય, તો પણ એ રજૂઆત કે એ પ્રેઝન્ટેશન છે એ સામેનો પક્ષ સરળતાથી વાંચી શકે તેવી હોવી જોઈએ. લેખિત રજૂઆતમાં માર્જિન કે સ્પેસિંગની સંરચના જળવાવી જોઈએ. જો કમ્પ્યુટર દ્વારા રજૂઆત ટાઈપ થયેલી હોય તો ત્યાં માર્જિન અને સ્પેસિંગ એટલે કે બે લીટીઓ વચ્ચેની જગ્યા પણ યોગ્ય રીતે ગોઠવાયેલી હોવી જોઈએ. લખાણને ફરી વાંચી જરૂર મુજબ સુધારવું જોઈએ. એક વખત પૂરેપૂરું લેખિત પ્રેઝન્ટેશન તૈયાર થાય પછી એક વખત વાંચી અને જો કંઈ સુધારાની જરૂર હોય તો એવા સુધારાઓ કરવા જોઈએ. સામા પક્ષે કયા પ્રકારની વળતી દલીલ થઈ શકે તે વિશે વિચારણા કરી રાખવી જોઈએ. લેખિત પ્રેઝન્ટેશન બાદ સામા પક્ષ દ્વારા કોઈ વળતી પ્રશ્નો કે વળતી દલીલ થશે તો કેવા પ્રકારના પ્રશ્નો કે કેવી દલીલો થશે એ અંગે પણ વિચારણા કરી રાખવી જોઈએ. આમ અહીં લેખિત પ્રેઝન્ટેશન વખતે ધ્યાનમાં રાખવાની બાબતોનો અભ્યાસ કર્યો. ત્યારબાદ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન અંતર્ગત સ્લાઇડ શો તૈયાર કરવા માટે ધ્યાનમાં રાખવાની બાબતો. આપણે આ બાબતોને ખૂબ એટલે કે મૌખિક પ્રેઝન્ટેશન, લેખિત પ્રેઝન્ટેશન અને પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન તૈયાર કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતોને બરાબર યાદ રાખશું. પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ અગત્યના પ્રશ્નો થશે. ચાલો હવે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન એટલે કે PPT અંતર્ગત સ્લાઇડ શો તૈયાર કરવા માટે ધ્યાનમાં રાખવાની બાબતો જોઈએ. તો પ્રેઝન્ટેશનના વિષયને અનુરૂપ પાશ્ચાત ભાગ એટલે કે ટેમ્પલ પસંદ કરવું જોઈએ. ચાલો તમે કયા વિષયનું પ્રેઝન્ટેશન કરવા માગો છો, એ ધાર્મિક વિષય છે, ટેકનિકલ વિષય છે, એજ્યુકેશનનો વિષય છે કે વાણિજ્યિક વિષય છે, કયા પ્રકારના વિષયને પ્રેઝન્ટેશન કરવાના છો એના આધારે એમની પાશ્ચાત ભાગ જેને આપણે બેકગ્રાઉન્ડ કહીએ એ પસંદ કરવું જોઈએ. અહીંયા મેં વ્હાઇટ અને ગ્રીન કલરનું બેકગ્રાઉન્ડ પસંદ કરેલું છે જેને આપણે ટેમ્પલેટ પણ કહીએ છીએ. ત્યાર પછી પાશ્ચાત ભાતનો રંગ અક્ષરોના રંગને ઉભારે એવો પસંદ કરવો જોઈએ. એટલે કે ટેમ્પલેટ અથવા તો બેકગ્રાઉન્ડનો રંગ એવો હોવો જોઈએ કે જે લખાણના અક્ષરો છે એમને ઉભાર આપે, એ અક્ષરો સીધા જ સ્લાઇડમાં ધ્યાનમાં આવે એવા પસંદ કરવા જોઈએ. લખાણ પ્રમાણે સ્લાઇડનું માળખું એટલે કે લેઆઉટ પસંદ કરવું જોઈએ. આપણે કયા પ્રકારનું લખાણ કરવાનું છે, લખાણ કેટલું કરવાનું છે એમને ધ્યાનમાં રાખી અને સ્લાઇડનું લેઆઉટ, સ્લાઇડનું માળખું પસંદ કરવું જોઈએ. પાશ્ચાત ભાગ, બેકગ્રાઉન્ડ, પછી ફોન્ટ અને ત્યારબાદ લેઆઉટ. પહેલી સ્લાઇડમાં વિષય અને ત્યારબાદની સ્લાઇડમાં કાર્યસૂચિ જણાવવી જોઈએ. એટલે કે પહેલી સ્લાઇડમાં કયા વિષયનું પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન છે એ દર્શાવવું જોઈએ. ત્યાર પછીની નેક્સ્ટ બીજી સ્લાઇડમાં કાર્યસૂચિ એટલે કે સ્લાઇડમાં સમાવવામાં આવેલા બાબતોના મુખ્ય મુદ્દાઓ જણાવવા જોઈએ. દરેક સ્લાઇડને યોગ્ય મથાળું આપવું જોઈએ અને મથાળાના અક્ષરો અન્ય માહિતીના અક્ષરો કરતાં મોટા હોવા જોઈએ. એટલે કે દરેક સ્લાઇડમાં મથાળું આપવું જોઈએ. અહીંયા આપણે મથાળું આપેલું છે. બીજું, મથાળાના અક્ષરો અન્ય માહિતીના અક્ષરો કરતાં કેવા હોવા જોઈએ, તો એ અક્ષરો મોટા હોવા જોઈએ. દરેક સ્લાઇડમાં માહિતી અંતર્ગત મહત્તમ 5 લીટી અને
દરેક લીટીમાં મહત્તમ 7 શબ્દોનો સમાવેશ થવો જોઈએ. એટલે કે દરેક જે સ્લાઇડ છે એ સ્લાઇડમાં મહત્તમ 5 લીટી અને દરેક લીટીમાં 7 શબ્દોનો સમાવેશ કરવો જોઈએ. આ બાબત યાદ રાખશું, ઘણી બધી વખત વિકલ્પવાળા કે એક માર્ક્સના પ્રશ્નમાં આવો પ્રશ્ન પૂછે છે કે એક સ્લાઇડમાં કેટલી લીટી હોવી જોઈએ, તો 5 લીટી, અને એક લીટીમાં કેટલા અક્ષરો હોવા જોઈએ, તો 7 અક્ષરો, 7 શબ્દોનો સમાવેશ થવો જોઈએ. સ્લાઇડમાં દર્શાવેલ માહિતી વાક્ય સ્વરૂપે ન લખતા યોગ્ય ચિહ્નોનો, ચિત્રોનો અને પ્રાણ સંચાર એટલે કે એનિમેશનનો ઉપયોગ કરી મુદ્દાસર લખવી જોઈએ. સ્લાઇડને અસરકારક બનાવવા માટે, સ્લાઇડને પ્રભાવક બનાવવા માટે આ સ્લાઇડમાં આપણે ચિહ્નો, ચિત્રો કે એનિમેશનનો ઉપયોગ કરી અને મુદ્દાસર બાબતો છે એ લખવી જોઈએ. સ્લાઇડમાં વિષય પ્રમાણેની માંગ, વિષય વસ્તુની માંગ પ્રમાણે આપણે એમાં શ્રાવ્ય એટલે કે ઓડિયો, દ્રશ્ય, વિઝ્યુઅલ એટલે કે વિડીયો, આલેખ એટલે ચાર્ટ વગેરે પણ રાખી શકીએ અને એના દ્વારા સારી અસર ઉપજાવી શકાય. સ્લાઇડ શો અંતર્ગત આપણે ઓડિયો, વિડીયો કે પછી ચાર્ટનો સમાવેશ કરી શકીએ, જેના કારણે ધાર્યા પરિણામો પ્રાપ્ત કરી શકીએ અથવા તો પ્રેઝન્ટેશનને અસરકારક બનાવી શકીએ. સ્લાઇડની સંખ્યા વિષયને ધ્યાનમાં રાખીને મર્યાદિત રાખવી જોઈએ. જે સ્લાઇડ છે એ સ્લાઇડની સંખ્યા એ વિષયને ધ્યાનમાં રાખી અને ખૂબ વધારે પણ ન હોવી જોઈએ, ખૂબ ઓછી પણ ન હોવી જોઈએ, એટલે કે વિષયને ધ્યાનમાં રાખી અને મર્યાદિત રાખવી જોઈએ. અંતિમ સ્લાઇડમાં આભાર માની પ્રેક્ષકોના પ્રશ્નોના ઉત્તર આપવાની તૈયારી બતાવવી જોઈએ. ચલો, એક વખત પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન પૂરું થાય તો વારે અંતિમ સ્લાઇડમાં આભાર વ્યક્ત કરવો જોઈએ અને ત્યારબાદ પ્રેક્ષકોના પ્રશ્નોના ઉત્તર આપવાની તૈયારી બતાવવી જોઈએ. ત્યારબાદ અસરકારક પ્રેઝન્ટેશન એટલે કે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનની રજૂઆતને પ્રભાવક બનાવવાની બાબતો. હમણાં આપણે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન અંતર્ગત સ્લાઇડ શો તૈયાર કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો હતી. હવે એ પાવરપોઈન્ટને રજૂઆત કરતી વખતે, રજૂઆતને અસરકારક બનાવવા માટેની બાબતોને જોઈશું. અહીંયા પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનની રજૂઆતને પ્રભાવક બનાવવા રજૂઆત વિષય ઉપરાંત રજૂઆત કરનારની આવડત, બોલવાની છટા અને તેમના વ્યક્તિત્વ પર ઘણો આધાર રાખે છે. ચાલો હવે આપણે જે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન તૈયાર કરેલું છે એ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનની રજૂઆત કરતી વખતે એને અસરકારક બનાવવા માટે વિષય તો અગત્યનો છે જ, પરંતુ એ વિષય ઉપરાંત રજૂઆત કરનારની આવડત, એમની બોલવાની છટા અને એમના વ્યક્તિત્વ ઉપર પણ ઘણો બધો આધાર રાખે છે. વિષયની સાથે સાથે રજૂઆત કરનારની આવડત, એમની બોલવાની છટા અને એમના વ્યક્તિત્વ ઉપર ઘણો આધાર રાખે છે. બીજું, પ્રેઝન્ટેશનમાં પ્રેક્ષકો કેન્દ્ર સ્થાને હોવા જોઈએ. પ્રેક્ષકોને ધ્યાનમાં રાખી અને પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનની રજૂઆત કરવામાં આવવી જોઈએ. પ્રેઝન્ટેશન પ્રેક્ષકોને જકડી રાખે તેવું હોવું જોઈએ, એટલે કે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન રસપ્રદ હોવું જોઈએ જેથી કરી અને પ્રેક્ષકોને જકડી રાખી શકાય. પ્રેઝન્ટેશન મુદ્દાસર અને તર્કબદ્ધ રીતે આગળ વધવું જોઈએ. પ્રેઝન્ટેશન રજૂ કરતી વખતે વિષયને અનુરૂપ મુદ્દાસર અને તર્કબદ્ધ રીતે પ્રેઝન્ટેશન આગળ વધવું જોઈએ. બધી જ બાબતો સુસ્પષ્ટ થાય એ રીતે પ્રેઝન્ટેશન આગળ વધવું જોઈએ. રજૂઆત કરતાનો પહેરવેશ તેના મોભા અને બાહ્ય દેખાવને અનુરૂપ હોવો જોઈએ. હમણાં આપણે વાત કરી એમ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનમાં વિષય ઉપરાંત રજૂઆત કરનારની આવડત, છટા અને વ્યક્તિત્વ પણ મહત્ત્વનું છે. એટલે રજૂઆત કરતાનો પહેરવેશ તેના મોભા અને બાહ્ય દેખાવને અનુરૂપ હોવો જોઈએ.
રજૂઆત કરતાએ પ્રેક્ષકોના ચહેરાના હાવભાવ અને નજર મેળવીને વાત રજૂ કરવી જોઈએ. પ્રેઝન્ટેશન વખતે રજૂઆત કરતાએ પ્રેક્ષકોના ચહેરાના હાવભાવ એમની નજર સાથે નજર મેળવી અને વાત કરવી જોઈએ, જેથી કરી અને એ રજૂઆત પ્રભાવક બને. રજૂઆત કરતાનો અવાજ સાંભળી શકાય તેટલો ઊંચો અને પ્રભાવશાળી હોવો જોઈએ. પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન વખતે રજૂઆત કરતાનો અવાજ પ્રભાવશાળી હોવો જોઈએ. સામેના વ્યક્તિને અવાજ સુસ્પષ્ટ રીતે સાંભળી અને સમજે તેવો હોવો જોઈએ. રજૂઆત કરતાના શબ્દનું સ્પષ્ટ ઉચ્ચારણ પર યોગ્ય જગ્યાએ અટકવું, આરોહ અવરોહ પર ધ્યાન રાખવું જોઈએ. રજૂઆત કરતાએ પ્રેઝન્ટેશનની રજૂઆત દરમિયાન શબ્દોના ઉચ્ચારણ ઉપર, શબ્દોના આરોહ અવરોહ ઉપર, પ્રેઝન્ટેશનમાં રજૂઆત વખતે કઈ જગ્યાએ અટકવું વગેરે બાબતો ઉપર પણ ધ્યાન રાખવું જોઈએ. રજૂઆત કરતાએ પ્રેક્ષકોના શક્ય હોય તેટલા વધુ પ્રશ્નોના ઉત્તર આપવા જોઈએ. પ્રેઝન્ટેશન બાદ રજૂઆત કરતાએ પ્રેક્ષકોના મનમાં જે જે સવાલો ઊભા થયા છે, જે જે પ્રશ્નો ઊભા થયા છે, એ પ્રશ્નોના વધુ શક્ય હોય તેટલા પ્રશ્નોના ઉત્તરો આપવા જોઈએ. પ્રેઝન્ટેશન કરતાં પહેલાં તેનો મહાવરો કરવો જોઈએ, એમનો અભ્યાસ કરવો જોઈએ, એમની પ્રેક્ટિસ કરવી જોઈએ. ચાલો, પ્રેઝન્ટેશન રજૂ કરવાનું છે એમની પહેલાં એમનો અભ્યાસ કરવો જોઈએ, એમની પ્રેક્ટિસ કરી લેવી જોઈએ, જેથી કરી અને પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનની રજૂઆતને પ્રભાવક બનાવી શકીએ.